ત્યારે હવે આપણે માનીશું આપણા પહેલા કલાકારને જેમનું નામ છે કલ્પેશભાઈ મકવાણા. લગાડી લાગે નહીં તો લોટરી નકામી, વગાડી વાગે નહીં તો ટોકરી નકામી, તળિયા વગરની ટોપલી નકામી, ખરે ટાઈમે ખસી જાય તો ખોપરી નકામી, મા બાપનું કહ્યું ના માને તે છોકરી નકામી, ખાતર વગરની ખેતી નકામી, પૈસા વગરની જિંદગી નકામી, અને જો હસવાની મજા માણવી હોય તો ઈટીવી ગુજરાતી વાહ ભાઈ વાહ કાર્યક્રમ વગર હસવાની મજા નકામી. દરેક કાર્યક્રમમાં બને ત્યાં સુધી હું મારા ઘરના જ દાખલા આપું છું, મારી વાઇફના જ દાખલા આપું છું, કારણ કે મને ઘેરથી કીધું છે કે મારા દાખલા આપવા વાંધો નહીં. મારા વાઇફનું ગુજરાતી પાવરફુલ, હિન્દી ફાવતું નથી ને ઇંગ્લિશની બાધા છે. એકવાર બાથરૂમમાં નાવા બેઠો ને એમપીથી એક ભાઈ આયા કાર્યક્રમ નક્કી કરવા માટે. હું બાથરૂમમાં નાહતો હતો ને પેલા ભાઈ આવીને ઘરનો દરવાજો ખખડાયો, કલ્પેશભાઈ હે, દોડીને મારા વાઇફે દરવાજો ખોલ્યો. પેલા ભાઈ તો હિન્દી બોલે, હાથ જોડીને ઊભા થઈ ગયા અને વિવેક કર્યો, નમસ્તે ભાભીજી, કલ્પેશભાઈ હે, મારી વાઈફ હલવાણી કે આ તો હિન્દી છે. એમ કેમનો જવાબ આપવો, પણ ગુજરાતના બૈરા પાછા ના પડે એને તો મથાળું જોઈન કરી દીધું, આવજા બેઠ જા, આવતે હે નાવતે હે. મને બાથરૂમમાં ખબર પડી ગઈ કે પેલા ભાઈ ગુજરાતી શીખશે ને કાં તો મારા વાઈફને હિન્દી ફાવશે. પણ આપણે ત્યાં મિત્રો કોઈ પણ મહેમાન આવે, આવો બેસો પીવો પાણી ત્રણેય વસ્તુ મફતમાં આણી મહેમાનને પહેલાં આવકાર, પાણી ચાન, પછી નાસ્તો. નાસ્તામાં પહેલાં સાબુદાણાના પાપડ, સારેવડા, આવડું હોય તેલમાં મૂકે તો આવડું થઈ જાય, તઈને તળીને આપી દીધા ડીશ હાઉસફુલ, માલ ઓછો વપરાય ને મટીરિયલ જાજુ દેખાય. પેલા ભાઈ તો ચા પીતા પીતા પાપડ ભાવ્યા જ પૂછ્યું, ભાભી એ ક્યાં હે? પાછી હલવાણી, સાબુદાણાનું હિન્દી શું કરવું? વળી પાછું મથાળું જોઈન્ટ, એ સાબુદાણે કે સારેવડે હે? પેલો સારેવડા ભૂલી ગયો, સાબુ યાદ રહી ગયું, તરત પૂછ્યું, ભાભી એ ક્યાં નિરમા વાલે બનાતે હે? મારી વાઈફ કે ના ના, સબ બૈરે ભેગે હોતે હે, બપોરે અગાસી મેં તડકે મેં બનાવતે હે. પણ આ તો સારું, એકવાર રસોડામાં બેઠી બેઠી કાચની બહેણી પર લેબલ ચોંટાડે, મેં કીધું હું કરે, મન કે લેબલ ચોંટાડું છું, મેં કીધું વાત તો ખરી આ ખાંડની બહેણી જાના પર તે મીઠું લખ્યું, મન કે કીડ્યું ન ચડે ને. પણ કુદરતે દરેક બહેનોને બે આંખ આપી હોય, મારા વાઈફની એક જ છે, એક ડભોય લાઈન બંધ. બહેનોમાં અને કીડીઓમાં સંપ બહુ, તમે જોજો કોઈ પણ બહેનો શાક લેવા જાય ને તો ત્રણ ચાર બહેનો જોડે જ હોય, અને બેનને ગાય જેવી કીધી, શાક ચાખે ને. બહેનોમાં ને કીડીઓમાં સંપ બહુ, મકોડા બિચારા એકલા હોય, કેળ ભાંગલા ધોમધડકા તાપમાં એકલો રખડતો હોય. આ જ રીતે હસવાની મજા છે, મિત્ર હંમેશા ત્રણ જાતના હોય, લાળિયા ગાળિયા અને તાલિયા, ત્રણ જાતની ભેબંદી આવે. ઘણા મિત્રોની એવી આદત હોય, એક શબ્દ બોલે ને તરત હાથ ધરે, બે યાર કાલે તું મળ્યો નહીં, બોલ પિક્ચર જોવા ગયા હતા, ટિકિટ ના મળી, પાછા આયા, એ માગે ને આપણે આપ આપ કરવાની, એ આમ જ ઊભું રહે અને આપણે આમ ઊભું રહેવાનું, ચાલ ચાલુ કર. હમણાં આજે અહીં આવતો હતો અમદાવાદની અંદર, બસ સ્ટેન્ડે પહોંચ્યો, એક ઉંમર લાયક માજી ગબડી ગયા, મેં એમને હાથ પકડીને ઊભા કર્યા, એમને મને આશીર્વાદ આપ્યા, મન કે બેટા મને ઉપાડીને ભગવાન તને ઉપાડશે. પણ ઘણા જોક એવા થઈ જતા હોય ને, મિત્રો હંમેશા બહુ જોક કરે, પણ ખાસ કરીને તમને વાત કરું કે આજકાલ દરેક જગ્યાએ કોમ્પ્યુટરાઇઝ જમાનો છે. પહેલાના લોકો છીંક ખાય ને તો ભગવાનનું નામ લેતા, હેંક છી જય અંબે, હેંક છી જય મા કાળી. હવે પ્રકાર બદલાયો, કોમ્પ્યુટરાઇઝ. કોલેજની છોકરી કોલેજે જતી હોય, આટલો રૂમાલ હોય, બસ સ્ટેન્ડ ઊભી હોય, છીંકના પ્રકાર ત્રણ, એમાંનો પહેલો પ્રકાર ઇંગ્લિશમાં છીંક ખાય. કઈ રીતે? Excuse me. બાજુવાળાને લાગે બેન બેભાન થઈ ગયા લાગે છે. ઘણા સાયલેન્ટ છીંક ખાય, એકદમ દબાઈ દે, આપણને ખબર ના પડે કે બાજુમાં છીંક ખાય છે, વડે વડે છીંક. ઘણા ભૂકા કાઢ નાખે એવી છીંક ખાય, હેપ છી.
પણ વાતોની અંદર થી કે જવાની આવે મસ્તી લાવે, જવાની આવે મસ્તી લાવે, પરણ્યા પછી સસ્તી લાગે, છોકરાઓ આવે ઘરમાં વસ્તી લાગે, અને પછી પેપરની પસ્તી લાગે. હમણે એક ભાઈએ સફેદ જર્સી પહેરેલીની યુએસએ લખ્યું. મેં એમને પૂછ્યું, આર યુ કમિંગ ફ્રોમ યુએસએ? મન કે હોવે. મેં કીધું, આ કેમ આ લોચો પડ્યો લાગે છે? આ હોવે બોલે છે, લાઈ ફરી પૂછવા દે. મેં કીધું, ભાઈ તમે જર્સી પહેરી છે, ઉપર યુએસએ લખ્યું છે, એટલે તમે અમેરિકાના છો કે જર્સી અમેરિકાની છે? મન કે વાંચો. મેં કીધું યુએસએ. મન કે